आम तो समग्र गुजरात में बीजेपीए रेकॉर्ड जीत हासिल करी है, पर केटलीक सीटों एवी है ज्यां बीजेपी ने हार मळी है। एवी एक दहलीमड़ा सीट है, नरेश व्यास त्यांथी आ रहा है। नरेश भाई शू कहो, केम आवुं थयुं कारण के ज्यारे आखा राज्य में जीत्यो है बीजेपी? नहीं, आवुं थयुं ए विषय बराबर नहीं, पण जे फाइट अमे लोकोए आपी छे, जे 32,000 थी आगळनी ચૂંટણીમાં માઇનસ હતું ભારતીય જનતા પાર્ટી, એની જગ્યાએ અમે લોકોએ એ માઇનસ કાપીને અને 12,000 જે હાર થઈ છે, તો આમ જોવા જઈએ તો બહુ અમે લોકોએ વ્યવસ્થિત અને આખરી ફાઇટમાં ફાઇટ કરી છે, અમે લોકોએ લડાઈ કરી છે। ક્યાંક લાગે છે ક્યાંક કચાસ રહી ગઈ, નહીં તો 12,000 કોઈ વધારે લીડ ના કહેવાય એમ? નહીં, હવે આ કચાસને કંઈ જોવા જેવું નથી આમ તો, પણ મારી દ્રષ્ટિએ તો જે જનતાનો ચુકાદો છે એને અમે માથે ચડાવીએ છીએ। મૂળ કુલ મિલાકે આ જે વિધાનસભા અમારી છે એક સામાજિક સમીકરણો સાથે જોડાયેલી છે, તો એમાં હિન્દુ સવર્ણ દલિત અને મુસ્લિમ, તો એના કારણોસર એવું કંઈક ક્યાંક થઈ જાય કે આ રીતે એક જ્ઞાતિવાઇઝ સમીકરણોના આધારે આ પરિણામ મળ્યું હોય। પણ એક મેસેજ હું દાણીમણાની જનતાને આપવા માગીશ કે એક નિષ્ક્રિય જે ધારાસભ્ય હતો એના તમે પુનઃ જે એને જે ચુકાદો આપ્યો છે, તો એ એના ફળ તો વિસ્તારે અત્યાર સુધી ભોગવ્યા છે ને ફરીથી, પણ અમે તો જનતાની સેવામાં જનતાની વચ્ચે રહ્યા છીએ ને રહીશું, લોકોનો ચુકાદો અમે માથે ચડાવીએ છીએ। સ્વાભાવિક છે કે જે રીતે જે લોકો અહીંયા જીત્યા છે, બીજા પણ અહીંયા લોકો છે, આપણે એમની સાથે પણ વાત કરીશું। આલા આ રહ્યા લોકો બધા, જે લોકો જોડે આપણે વાત કરીશું। બેન શું કહેશો આજના દિવસે? આજનો એકદમ કહેવાય ને કે ઐતિહાસિક જીત છે બીજેપીની સમગ્ર ગુજરાતમાં। જે રીતે મોદી લહેર દોડી ગઈ છે ને, એ મોદી સાહેબ આવ્યા પછી તો બહુ જ પરિવર્તન થઈ ગયું, અને અમને એક ખુશીનો તમે જોઈ શકો છો અહીંયા કેટલા બધા ખુશ છે કાર્યકર્તાઓ, બધા કાર્યકર્તાઓ એક એક જણાએ જીવ લગાડીને કામ કર્યો છે અને બીજેપીને આટલી બધી સીટો લાવ્યા છે। શું કહેશો? આ જીત બાપુનગરની જનતા જનાર્દનની જીત છે। આ જીત કોવિડ ટાઈમે દિનેશભાઈ જે વિકાસની જે સુવિધાઓ આપી હતી એની જીત છે, અને આગામી દિવસોની અંદર જે પણ પબ્લિકના સોલ્યુશન જે કામ છે એ દિનેશ કાકા પાર પાડવાના છે। ભારત માતા કી જય, વિજય ભવ। ખાસ કરીને બીજા પણ કાર્યકર્તા છે, શું કહેશો જે રીતે આજે જીત થઈ છે? આજે જીત એવી છે, ખુશીની જીત છે, તહેવારની જીત છે આજે ભાજપની। આ એટલો મોટો તહેવાર છે કે સૌથી વધારે જે આ દિનેશભાઈ જે જીત્યા છે અત્યારે બરાબર એમને કામને લીધે અને એમના જે કોરોના વખતે જે સેવા આપી એના લીધે એ જીત્યા છે બરાબર। લોકોને જમાડ્યું, બધું કર્યું કોરોના વખતે, એટલે જીત્યા છે। અને મોદી ફેક્ટરી જે કામ કર્યું છે ને એ આજ સુધી કોઈ નેતા નથી કર્યું, એ જીતે મારે જીતી ગયા છે। એટલે આ વડાપ્રધાન જે રીતે અહીંયા રોડ શો કર્યું તમારી રીતે, એનો બી ફળ છે અહીંયા? હા, એનું ફળ છે જ। મોદીએ જે રોડ શો કર્યો એ તો મોદીને તો બધા આશિક તો છે જ બધા, એ બધા કેજરીવાલ ગમે તે કહેતા હો, કોંગ્રેસ વાળા ગમે તે કહેતા હો, પણ મોદી જ છે, વન મેન શો નરેન્દ્ર મોદી, બરાબર છે। આપણી સાથે બીજા પણ બહેનો છે, આપણે એમની સાથે પણ વાત કરીશું। હે કોણ બોલશે? જે રીતે વડાપ્રધાન અહીંયા આમ આદમી પાર્ટીમાં ખૂબ મહેનત કરતી હતી, પણ બધા સુપડા સાફ થઈ ગયા, સુપડા સાફ જ થઈ જાય ને। મેં કહ્યું ને કે મોદી સાહેબ એવું વ્યક્તિત્વ છે કે ભારત નહીં, અત્યારે વિશ્વ કક્ષાએ વિશ્વ પટલ પર એમની એક અનોખી છબી ઉભરીને આવી છે। બાઇડન જેવો વ્યક્તિ જેને સેલ્યુટ કરતો હોય, વિચાર કરો, અને ભારતની સંસ્કૃતિ અત્યારે વિશ્વમાં એકદમ ઉચ્ચતમ સ્થાને પહોંચી ગઈ છે। અને મોદી સાહેબે જે રીતે રોડ શો કર્યો, 56 ઇંચ કા સીના, હા બિલકુલ, અને 51 કિલોમીટર લાંબો રોડ શો, અને આ 70 વર્ષની ઉંમરે અમને શરમ આવે છે મોદી સાહેબને જોઈને, કેમ? કારણ કે આજે 18 કલાક કામ કરે છે, અમે યુવાનો હજુ થાકી જઈએ છીએ, અમને અમારા પીએમ પર ગર્વ છે, ને સાંભળી લો, 4 લીટી હું કહીશ, ઇસ દેશ કી હિફાઝત હી મેરા ઈમાન હૈ, મેરે વતન મેં હી બસ્તી મેરી જાન હૈ, ભારત દેશ પર કુરબાન હૈ મેરા સબ કુછ, મેરા દેશ હી મેરી અસલી પહેચાન હૈ, ભારત માતા કી જય, વંદે માતરમ। બોલો તમે, જ્યારથી નરેન્દ્રભાઈ ગુજરાતની જે ગુજરાતની કમાન સંભાળી, ત્યાં ગુજરાતની અંદર ઝીરો ક્રાઇમ રેટ ઝીરો થઈ ગયો। આજ લેડીઝ કોઈ પણ જગ્યાએ રાત્રે બાર એક વાગે લેડીઝ ગમે ત્યાં મન ફાવે એમ ફરી શકે, સ્કૂલોમાં છોકરીઓ મન ફાવે રીતે જાય, ઝીરો ગુજરાતની અંદર જે ક્રાઇમ રેટ ઝીરો થઈ ગયો ને,
એ બહેનો માટે સારામાં સારો સંદેશ છે. નરેન્દ્રભાઈએ જે નરેન્દ્રભાઈએ બેન દીકરીઓ માટે જે એમને જે એમને જે ભણવાની સુવિધાઓ આપી, આજે ગામડામાંથી જે છોકરી જતી હોય સિટીની અંદર સાયકલની વ્યવસ્થા કરી અને મફતમાં રેવડી તો કોઈ આપતો નહીં. આજ સગો બાપ હોય ને સગો બાપ તો એ છોકરાને મફતમાં ખવડાવતો નહીં, તો આ ક્યાંથી મફત રેવડીવાળા આપણા દેશનું ભલું કરવાના? વિકાસના મુદ્દા પર જ નરેન્દ્રભાઈ ચાલી રહ્યા છે અને નરેન્દ્રભાઈ 2024 માં ફૂલ ફોર્મ થી બેસે. નરેન્દ્રભાઈ છે, અમે જીતી એમાં કોઈ શંકા જ નથી. આપણી સાથે બીજા પણ બહેનો છે, એમની સાથે વાત. જયશ્રીબેન શું કહેશો, આજે જીત્યા છો? ખૂબ ખુશી છે, જીત્યા છે એની તો અમને બધાને ખૂબ ખુશી જ હોય. અમને ટિકિટ મળી ત્યારથી નિશ્ચિત હતું કે આપણે ખૂબ જંગી બહુમતીથી જીતવાના છીએ. અને કેટલાક લોકો કહેતા હતા કે દિનેશભાઈ ખૂબ દોડી દોડી અને કામ કરે છે અને હિંમતસિંહ એસીમાં સુઈ ગયા, તો ખરેખર હવે હિંમતસિંહને સુઈ જવાનો વારો આવ્યો અને અમે ખૂબ જંગી બહુમતી જીત્યા છે. જીત કોની માનો છો? આ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એટલી બધી રેલી કરી હતી અહીંયા, મોદી સાહેબની જીત છે આ. ભારતીય જનતા પાર્ટી તો ઉમેદવાર ઊભા રાખતી હોય છે, પરંતુ આપણે મોદી સાહેબને જે કેન્દ્રિત કરી અને આ ભારતીય જનતા પાર્ટીની જીત એ મોદી સાહેબની જીત છે. એ સિવાય ઘણા બધા લોકો અહીંયા છે, આપણે એમની સાથે પણ જે વાત કરીશું. આજે આ ગાડી સાથે બધા લોકો અહીંયા આવ્યા છે. હે, આજે શું છે, આજે અહીંયા ફોટો પડાવી રહ્યા છો ભાઈ? અરે આવો, કેમ છો? શું છે આજે આજે ગાડીઓ? આજે ખુશીનો દિવસ છે, મજા આવી રહી છે, એન્જોયમેન્ટનો દિવસ. જીત કોની જીત માનો છો? જીત ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદીની જીત છે. હા, એ તો એમના સિવાય શું ચાલે, એમનો જ જાદુ છે આખા દેશમાં, ગુજરાતમાં, બધી જગ્યાએ. સ્વાભાવિક છે કે જે રીતે ભાજપના કાર્યકર્તાઓ ખુશ છે પોતાની આ જીતને, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીત બતાવી રહ્યા છે, સ્વાભાવિક છે કે આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ કંઈ ઉકાળી ન શક્યું અને એના માટે જે એક પ્રકારનો અહીંયા ઉત્સાહ જે છે એ ભાજપના કાર્યકર્તાઓમાં દેખાય છે. સૌગીતેન્દ્ર બારોટ સાથે અનિલ પટેલ, પંચાયત ટીવી, અમદાવાદ.